નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આત્મપ્રેરણ છે એ શરૂઆત કરી હતી. આત્મપ્રેરણની ઘટના છે આપણે જોઈ હતી. તો આત્મપ્રેરણ એટલે શું? કોઈ એક જ ગૂંચળું હોય એનું પોતાનું જ ફ્લક્સ બદલાય અને એ ફ્લક્સના ફેરફારના કારણે એમાં જો એમ એ પ્રેરિત થાય તો એ ઘટનાને આપણે આત્મપ્રેરણ છે કહેવી છે. અને એ જે એમ એ પ્રેરિત થશે એને આત્મપ્રેરિત EMF કહેશું, બરાબર. અને પછી ગૂંચળું જે છે એની એક પ્રોપર્ટી આપણે વ્યાખ્યાયિત કરી હતી, જેને કહેવાય ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, જે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ પણ આપણે જોયું હતું. એની આટાની સંખ્યા છે, એના સાઈઝ અને પરિમાણ ઉપર છે, પછી એમાં કયું માધ્યમ છે એના ઉપર આધાર રાખે છે, બરાબર. એનું જે આત્મપ્રેરકત્વ છે એને વ્યાખ્યાયિત કર્યું હતું. ચલો, એની પછી આપણે જે આત્મપ્રેરિત EMF છે એને બીજી પણ કહેવામાં આવે છે, બેક EMF પણ કહેવાય. તો શું કામ અને બેક EMF કહે છે, બરાબર. તો આ એની વ્યાખ્યા છે બેક EMFની. તો જે આત્મપ્રેરિત EMF છે એ શું કરે છે, ગૂંચળામાં જે પ્રેરણ થાય છે. હવે લેન્સનો નિયમ આપણે ભણ્યા હતા કે જે EMF પ્રેરિત થશે એ હંમેશા શું કરશે, એના કારણનો વિરોધ કરશે. તો અહીંયા જે આપણે પ્રેરિત EMF છે એનું સૂત્ર આપણે મેળવ્યું હતું, LdIdt. આ માઇનસ નિશાની છે, લેન્સનો નિયમ દર્શાવે છે. તો EMF છે પ્રેરિત થવાનું કારણ શું છે, DIdt, એટલે કે પ્રવાહનો ફેરફાર. વ્યવસ્થિત ધ્યાન આપજો, ગૂંચળામાં જે EMF પ્રેરિત થાય છે આત્મપ્રેરિત EMF, એના માટે જવાબદાર કોણ છે, પ્રવાહનો ફેરફાર. જો પ્રવાહનો ફેર જો પ્રવાહ અચળ કરશો તો એનું વિકલન શું થશે, 0, અને કોઈ EMF છે એ પ્રેરિત થશે નહીં. તો પ્રવાહનો ફેરફાર છે EMFના પ્રેરણ માટે જવાબદાર છે, આત્મપ્રેરિત EMF માટે પ્રવાહનો ફેરફાર જવાબદાર. તો લેન્ઝના નિયમ મુજબ આ જે EMF છે શું કરશે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે, બરાબર. એટલા માટે આ જે EMF છે એને બેક EMF છે કહેવાય છે, બરાબર. તો આત્મપ્રેરિત EMF છે એ કોનો વિરોધ કરે, એમાંથી ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલા માટે એને આપણે બેક EMF છે કહેશું. પ્રવાહનો ફેરફાર એટલે શું, તો પ્રવાહ વધતો હોય અથવા પ્રવાહ ઘટતો હોય, તો એ પ્રવાહને જો વધતો હશે તો વધવા નહીં દે અને ઘટતો હશે તો ઘટવા નહીં દે, બરાબર. ચલો, એની પછી આપણે એક વ્યાખ્યા કરી છે ઇન્ડક્ટર. મને ટેક્સ્ટબુકમાં નથી પણ આગળનો જે પાઠ છે એમાં યુઝ આપણે કરો છો, એટલા માટે. ઇન્ડક્ટર શું છે, તો કે પરિપથનો એક ઘટક છે. જે રીતે આપણે બે ઘટકો અત્યાર સુધી ભણ્યા હતા, એક અવરોધ ભણ્યા અને એક કેપેસિટર ભણ્યા, બરાબર. આ અવરોધ એને આપણે R દ્વારા દર્શાવ્યું, કેપેસિટર એની આગળ શું હશે, કેપેસિટન્સ હશે. અને એવી જ રીતે એક ત્રીજો ઘટક છે, એક ગૂંચળું ધારો કે આ રીતનું, જેની આગળ શું હોય, L હોય. પરિપથના જે ઘટક એની વ્યાખ્યા આ રીતે કરશું, ઇન્ડક્ટરની પરિપથના જે ઘટક આગળ શું હોય, L હોય, એટલે કે આત્મપ્રેરકત્વ, ઇન્ડક્ટન્સ. આત્મપ્રેરકત્વ ઇંગ્લિશમાં શું આપણે કીધું હતું, ઇન્ડક્ટન્સ. તો જેની આગળ ઇન્ડક્ટન્સ હશે એને આપણે શું કહેશું, ઇન્ડક્ટર કહેવાય, બરાબર. તો ઇન્ડક્ટર આગળ શું હોય, ઇન્ડક્ટન્સ હોય. તો ઇન્ડક્ટર એક પ્રકારનું ગૂંચળું છે, બરાબર, કોઈ માધ્યમ ઉપર વીંટાળેલું પરિપથ જે વિદ્યુત સર્કિટ હોય એમાં આપણને જોવા મળે છે, બરાબર. તો જેની આપણી વ્યાખ્યા આ રીતે કરશું, જેની આગળ L હશે તો એને એક ઇન્ડક્ટર છે આપણે કહેશું, બરાબર. તો એટલે કે સોલેનોઇડ જેવું જ થયું, બરાબર. સોલેનોઇડ છે એ સ્ટેટ હશે, જ્યારે આ જે ઇન્ડક્ટર હશે એ એનાથી સાઇઝમાં થોડુંક નાનું હોય છે અને એનો જે જુદા જુદા શેપમાં પણ અવેલેબલ હોય છે, સીધું કોઈ ઘણી વખત વર્તુળાકાર પણ હોય છે, બરાબર. તો સોલેનોઇડ જે છે એ એક પ્રકારનું ઇન્ડક્ટર જ આપણે કહેશું. જ્યારે એને આપણે વિદ્યુત પરિપથમાં કનેક્ટ કરશું, બરાબર, ગૂંચળાને અથવા સોલેનોઇડને, તેને આપણે એને શું કહેશું, ઇન્ડક્ટર છે કહેશું. તો એની આગળ શું હશે, L, બરાબર. તો એની વ્યાખ્યા થઈ કે ના, એની પરિપથ સંજ્ઞા છે. ઇન્ડક્ટરને આપણે આ રીતે દર્શાવશું, ગૂંચળું સોલેનોઇડ ટાઈપ, અને એની ઉપર શું લખશું, L લખશું, બરાબર. તો આ થઈ ગયું એનું ઇન્ડક્ટન્સ. ચલો, હવે આમાં જે પ્રેરિત EMF છે અથવા બેક EMF છે એની પોલારિટી ખાસ અગત્યની વસ્તુ છે. કઈ રીતે EMF છે પ્રેરિત થશે, ઇન્ડક્ટરમાં જે બેક EMF આવે છે એ કેવી રીતે બનશે, તો એની પોલારિટી જે છે એ ખાસ સમજવાની છે. તો ધારો કે આ રીતે પ્રવાહ જાય છે એક્સ ધન એક્સ દિશામાં. હવે પ્રવાહ છે એક આ વધી પણ શકે અથવા ઘટી પણ શકે. તો વધતો હોય તો કઈ રીતે બેક EMFની પોલારિટી આવશે, તો એ જરાક સમજો. ધારો કે પ્રવાહ વધે છે, અને તેને સમજવા માટે આ રીતે, તો પ્રવાહ વધે છે તો બેક EMF શું કરશે, એના વધારાનો વિરોધ કરશે, એને વધવા દેશે નહીં. તો બેક EMF છે આ એ પોતે એક પ્રવાહ બનાવી લેશે, બરાબર. આ જે છે એ કોને બનાવ્યો, બેક EMF. આ વ્હાઈટ કલર જે છે એ બેક EMF બનાવ્યો, જે કોની વિરુદ્ધ દિશામાં બનાવશે, આ સમજો. I વધે છે તો એનો વધારાનો વિરોધ કરો, તો એને વધવા દેવા નહીં, તો બેક EMF શું કરશે, એની વિરુદ્ધ દિશામાં એક પ્રવાહ બનાવી લેશે. તો આપણને ખબર છે પ્રવાહની દિશા હંમેશા ક્યાંથી હોય, પ્લસથી માઇનસ તરફ. પ્રવાહ હંમેશા પ્લસમાંથી નીકળશે. તો આ જે છેડો છે એ ઇન્ડક્ટરનો આ છેડો પ્લસ બનશે અને આ છેડો શું બનશે, માઇનસ બનશે, બરાબર. તો આ રીતે એને સમજી શકો છો. એટલે કે જો પ્રવાહ વધતો હોય તો ઇન્ડક્ટરની અંદર જે દાખલ થતો પ્રવાહ જે છેડે દાખલ થાય છે
બરાબર, એને આપણે શું લેશું પ્લસ, અને જ્યાંથી નીકળે છે એને શું લેશું માઇનસ. ક્યારે વધતો હોય ત્યારે, કદાચ ભૂલાઈ જાય તો એને આ રીતે આપણે સમજી લેશું. વધે છે તો એનો વિરોધ કરતી દિશામાં બેક EMF પ્રવાહ બનાવશે, અને જ્યાંથી પ્રવાહ નીકળે એને આપણે શું કહેશું પ્લસ કહેશું. આ જે છે એ કોનો છે, બેક EMFનો પ્રવાહ છે. બરાબર, એકચ્યુઅલી આ આપણે દર્શાવતા નથી પણ આ ખાલી સમજવા પૂરતું છે. તો આ રીતે યાદ રાખશો, પ્રવાહ વધતો હોય ત્યારે દાખલ થતો, જે છેડામાં પ્રવાહ દાખલ થાય એને શું લેવાનું પ્લસ, અને જ્યાંથી નીકળે એને શું લેવાનું માઇનસ. હવે ધારો કે પ્રવાહ ઘટે છે તો આનાથી ઉલટું, પ્રવાહ ઘટે છે તો ઘટાડાનો વિરોધ કરશે, ઘટાડાનો વિરોધ એટલે એને ઘટવા નહીં દે, તો બેક EMF શું કરશે, પોતે પ્રવાહ બનાવી લેશે એ જ દિશામાં. બરાબર, એને સપોર્ટમાં, એટલે કે એને સરવાળો કરવાનો. અહીંયા ઘટે છે તો એમાં આપણે ઉમેરી દેશે, બેક EMF શું કરશે, જેટલો ઘટ્યો એટલો ઉમેરશે, એટલે જોડે છે. જોડે એટલે શું, સરવાળો. તો સરવાળો ક્યારે થાય, એક જ દિશામાં હોય ત્યારે. તો જે ઓકે અહીંયા શું થાય, દાખલ થાય છે તો દાખલ થતો જે પ્રવાહ છે એ હંમેશા શું હોય માઇનસ. આપણે ભણી ગયા બેટરી જે છે એમાંથી પ્લસમાંથી નીકળે માઇનસમાં દાખલ થાય, તો દાખલ થતો છેડો જે છે શું થશે, માઇનસ થશે. બરાબર, આ તો ખાલી સમજવા પૂરતી, બેક EMF છે એનો પ્રવાહ છે સમજવા પૂરતું, એટલે કે સેમ દિશામાં બનાવશે. હવે અહીંયા દાખલ થાય છે તો આને હું લેશું માઇનસ. તો જો પ્રવાહ ઘટતો હોય તો દાખલ થતો જે છેડામાં પ્રવાહ દાખલ થાય એને પ્લસ લેવાનું, અને નીકળે છે ત્યાંથી માઇનસ. ચાલો, આ રીતે ઘટતો હોય વિદ્યુત પ્રવાહ શું થાય છે, ઘટે છે. તો ઘટતો હોય તો જે છેડામાં દાખલ થાય છે એને શું લેશું માઇનસ, અને નીકળે છે ને પ્લસ. ભૂલાઈ જાય એટલા માટે મેં તમને કીધું છે. બરાબર, બેક EMFને લીધે પ્રવાહ છે સમજી લેવાનો, ઘટે છે તો આ દિશામાં બનાવશે, અને પ્રવાહ હંમેશા ક્યાંથી ગયા, અને એક બેટરી તરીકે બેક EMF શું થઈ ગયું, એક બેટરી જેવું થઈ ગયું, તો બેટરીના ઋણ છેડામાં પ્રવાહ દાખલ થાય એટલા માટે આ માઇનસ થશે. બરાબર, તો આ રીતે બેક EMFની પોલારિટી છે આપણે નક્કી કરશું. તો આ થઈ ગયું ઇન્ડક્ટર. ચાલો, એની પછીની ઘટના આપણે ભણવી છે અનન્ય પ્રેરણ. તો અનન્ય પ્રેરણમાં શું હશે, બે ગૂંચળા હશે. બરાબર, બે ગૂંચળા, એક ગૂંચળું સિંગલ ગૂંચળું હોય એટલે કઈ ઘટના હશે, આત્મપ્રેરણની ઘટના. અને બે ગૂંચળા હોય ત્યારે કઈ ઘટના થશે, અનન્ય પ્રેરણ થશે અને આત્મપ્રેરણ પણ થઈ શકે. બરાબર, બે ઘટના છે આપણને જોવા મળશે. તો અત્યારે આપણે ખાલી અનન્ય પ્રેરણ છે એ ધ્યાનમાં લેશું. તમે ફરજિયાત બે ગૂંચળા છે જોશો. તો અનન્ય પ્રેરણમાં શું થાય, બેમાંથી એક ગૂંચળામાં, કોઈ એક ગૂંચળ, ધારો કે અત્યારે આપણે બે નંબરનું ગૂંચળું છે એની સાથે બેટરી જોડી છે, અને ચલિત બેટરી છે, તો એને કારણે શું કરશું, આનો વોલ્ટેજ ચેન્જ કરશો, એના લીધે પ્રવાહ બદલાશે. હવે આમાં શું થાય, ચુંબકીય ક્ષેત્ર બનશે, એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આની સાથે પણ સંકળાશે, બે એકબીજાને ખૂબ નજીક રાખેલા છે, ખૂબ નજીક છે રાખેલા, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાશે, લિંક થશે. હવે ધારો કે આઈમાં ચેન્જ કરવી તો આ બી બદલાશે, આઈમાં ચેન્જ કરશો તો શું થશે, બી બદલાશે. આ બી છે એ આની સાથે પણ લિંક થઈ છે, તો આ બી પણ બદલાશે, અને બી બદલાય એટલે ફ્લક્સ બદલાય. એક નંબરનું ગૂંચળું છે એનું, એની સાથે ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સ બદલાય તો એમાં શું થશે, EMF છે એ પ્રેરિત થશે. આ જે ઘટના થાય એને શું કહેવાય, અનન્ય પ્રેરણ. એટલે કે આણે જે ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સનો યુઝ કર્યો એ કોનો કર્યો, અન્યનું, અન્ય એટલે બીજાનું. બરાબર, તો બીજું જે ગૂંચળું છે એનું ચુંબકીય ફ્લક્સનો યુઝ કર્યો છે. બરાબર, અને એના લીધે આ પોતાની અંદર EMF છે એ બનાવે છે, અન્યોન્ય. બરાબર, અન્યોન્ય એટલે બીજાનું. તો આમાં બે ગૂંચળા છે થશે, તેની વ્યાખ્યા આપણે આ રીતે કરશું. પાસ પાસે રાખેલા બે ગૂંચળા પૈકી કોઈ એક ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચળા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને ફેરેડેના નિયમ મુજબ, તેથી ફેરેડેના નિયમ મુજબ ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને
अनन्य प्रेरण कहे छे। બરાબર, તો બેમાંથી એક ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કરશે તો બીજા ગૂંચળા સાથે ફ્લક્સમાં ફેરફાર થશે અને એના લીધે એમાં ઈએમએફ છે એ પ્રેરિત થશે, તો આ જે ઘટના છે એને આપણે અનન્ય પ્રેરણ કહેશું, બરાબર। ચલો, હવે આની સાથે જે સંકળાતું ફ્લક્સ છે એ ટોટલી કોની પર ડિપેન્ડ છે? આની સાથે, આ બી ઉપર, અને આ બી કોની પર ડિપેન્ડ છે? આઈ ઉપર, બરાબર। તો ધારો કે આને આપણે આઈ ટુ કહી દેવી, અને આમાં જે છે ઈએમએફ છે કંઈક પ્રેરિત થશે અને આની સાથે ફ્લક્સ આવશે। આમાં આટાની સંખ્યા ધારો કે એન વન છે, અને આટાની સંખ્યા કેટલી છે? એન ટુ છે, બરાબર। તો આ જે છે આની સાથે સંકળાતું ટોટલી ફ્લક્સ કોની પર ડિપેન્ડ થશે? આઈ ટુ ઉપર। કઈ રીતે આઈ ટુ ઉપર? તો આઈ ટુ વધારશે તો કોણ વધશે? બી વધશે। બી વધશે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધશે, બરાબર। તો આઈના સમપ્રમાણમાં હશે, અહીં લખ્યું આકૃતિમાં દર્શાવેલ ગૂંચળા એક સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ગૂંચળા બે માંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। તો એને આપણે આ રીતે લખશું એન વન ફાઈ વન। ગૂંચળો એક છે એમાં જે કુલ ફ્લક્સ હશે દરેક એક આંટા સાથે કેટલું હશે? ફાઈ વન। એમાં કેટલા આંટા છે? એન વન। તો કુલ ફ્લક્સ એન વન ફાઈ વન થશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ ઈ ચલે છે આઈ ટુ, બરાબર। બે નંબરનું જે ગૂંચળું છે એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હશે, અહીંયા ચલન નિશાની દૂર કરવી તો આ થશે એન વન ફાઈ વન ઇઝ ઇક્વલ ચલન નિશ અચળાંક એક મૂકવી અને એમ વન ટુ, બરાબર। અહીંયા જે અચળાંક આવશે એ આપણે એમ મૂકશું। હવે એમની ઓળખ કરી નાખવી, જ્યાં એમ વન ટુ છે એને કહેવાય ગૂંચળા એક અને બે, બરાબર, બંને આખું તંત્ર છે। એમ વન ટુ છે એને આપણે કહીશું ગૂંચળા એક અને ગૂંચળા બે થી બનતા તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ, અનન્ય પ્રેરકત્વ। તો એમ જે છે એને આપણે કહેશું અનન્ય પ્રેરકત્વ, જ્યારે એલ જે છે એને શું કહેવાય? આત્મ પ્રેરકત્વ। અનન્ય પ્રેરકત્વ છે ક્યારે? એક ગૂંચળાનું હોય નહીં, કોનું હોય? તંત્રનું, બે ગૂંચળાનું, તંત્રનું બંને ગૂંચળા છે એનું સંયુક્ત છે, બરાબર, અનન્ય પ્રેરકત્વ ખ્યાલ। તો આ એક વ્યાખ્યા માટે એક સૂત્ર આપણને યાદ રહેશે। ચાલો, એની પછી હવે જે ઈએમએફ છે એની ગણતરી કરવી, ગૂંચળા એકમાં પ્રેરિત થતું ઈએમએફ તો એને આપણે કહી દીધું ઈ વન, તો ફેરાડેના નિયમ મુજબ માઇનસ શું થશે? ડી ફાઈ બાય ડીટી, કુલ ફ્લક્સ લખું છું કે ડી ફાઈ વન બાય ડીટી, આ જે છે કેપિટલ ફાઈ અને કુલ ફ્લક્સ પણ કહી શકાય, બરાબર। તો એન વન ફાઈ વન જે છે એની બરાબર શું તમે લખી શકો છો? આ રીતે કેપિટલ ફાઈ વન પણ કહી શકો, કેપિટલ ફાઈ જે કુલ ફ્લક્સ આપણને દર્શાવશે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ફાઈ વન, તો આ થશે માઇનસ કેપિટલ ફાઈ વનની કિંમત મૂકી તો કેપિટલ ફાઈ વન બરાબર છે એમ વન ટુ, આ થશે ડી બાય ડી ટી ઓફ એમ વન ટુ ઇન્ટુ આઈ ટુ, બરાબર, આ થઈ ગયું। ચલો, એમ વન ટુ તો અચળ છે એને બહાર લઈ લેવી, તો આ થશે ઈ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ વન ટુ ઇન્ટુ ડી આઈ ટુ બાય ડી ટી, આ થઈ ગયું ગૂંચળા એકમાં પ્રેરિત થતું ઈએમએફ। હવે આવી જ રીતે તમે શું કરી શકો છો? ધારો કે બેટરી આની જગ્યા આમાં લગાવો, એક નંબરમાં લગાવો, બરાબર,
બેટરી બે નંબરમાં જે લગાવી દે એની જગ્યાએ શું કરશું એક નંબરમાં, તો ફ્લક્સ કોની સાથે લિંક થશે? બે નંબરમાં લેશું આપણે બે નંબર, એની સાથે ફ્લક્સ આવશે ફાઈ ટુ, બરાબર. અને એમાં છે ઈએમએફ પ્રેરિત થશે ઈ ટુ. તો ત્યાં જે પછી અનન્ય પ્રેરકત્વ જે આપણે ગણતરી કરશું એ આ રીતે આવશે. આવી જ રીતે ગુજરાત બે માં, બરાબર, બે ને ઇન્ટરચેન્જ કરી નાખે. બેટરી ધારો કે એક માં લગાવશે તો ફ્લક્સ કોની સાથે લિંક ગણવાનું? બે નંબર. અને ઈએમએફ પણ કોનામાં પ્રેરિત થશે? બે નંબર. ગુજરાત બે માં બે સાથે સંકળાયેલ ફ્લક્સ કેપિટલ ફાઇ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઇ વન ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ કોની પર ડિપેન્ડ કરશે? કોના સંપ્રમણમાં થશે? આઈ વનના સંપ્રમણમાં થશે, બરાબર. તેથી એન ટુ ફાઇ વન અહીંયા ચલન અચળક મૂકશો, અહીંયા આપશે મૂકશો એન ટુ ફાઇ ટુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે મૂકશો એમ ટુ વન. આ રીતે મેચિંગ યાદ રાખવાનું, આ ટુ પહેલાં છે તો પહેલાં લખવાનું, આઈ વન પછી છે તો આઈ વન, આ રીતે મેચ થઈ જવું જોઈએ. એમ ટુ વન, તો એમ ટુ વન છે એને પણ અનન્ય પ્રેરકત્વ જ કહેવાય. એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અનન્ય પ્રેરકત્વ, બરાબર. પ્રેરિત ઈએમએફ ગોતી નાખવી. ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડી ટી ઓફ એન ટુ એન ટુ ફાઇ ટુ, બરાબર. કુલ ફ્લક્સનું શું થશે? વિકલન. તેથી ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આની કિંમત મૂકી દેવી, એમ ટુ વન બહાર આવી જશે, એમ ટુ વન ડી આઈ વન બાય ડી ટી, બરાબર. તો વિદ્યાર્થી કહેવાનો મતલબ એવું છે, વિદ્યાર્થી એક ગુજરામાં તમે પ્રવાહનો ફેરફારનો દર લ્યો એક ગુજરામાં, તો બીજા ગુજરામાં તમને ઈએમએફ છે એ પ્રેરિત થશે. તો આમાં જે પ્રવાહનો ફેરફારનો દર છે કોનામાં છે? પહેલાં ગુજરામાં. તો ઈએમએફ કોનામાં પ્રેરિત થશે? બીજામાં, બરાબર. કેટલું? તો કે એમ ટુ વન ઇન્ટુ એમ ટુ વન, જે એમ વન ટુ ને એમ ટુ વન બે સેમ હોય છે એ આપણે સાબિત કરશું. જેમ એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એમ, બંને જે છે તમે એમ વન ટુ ગણો કે એમ ટુ વન ગણો બે સેમ છે, એટલા માટે એને આપણે એમ છે એ કહેશું. એમ જે છે એને આપણે કહેશું તંત્રનું અનન્ય પ્રેરકત્વ, બરાબર. તો એવી જ રીતે આમાં જે પરિસ્થિતિ છે આમાં શું કર્યું, કોનું પ્રવાહ કોનામાં લીધો હતો? બેમાં. તો ફ્લક્સ કોની સાથે લિંક થશે? એકમાં ગણવાનું. પછી પ્રવાહનો ફેરફારનો દર કોનામાં આવશે? બેમાં. તો ઈએમએફ કોનામાં પ્રેરિત થશે? એકમાં. કહેલાયું? તો અહીંયા આ થઈ ગયું અનન્ય પ્રેરકત્વ, અને અનન્ય પ્રેરણ અને અનન્ય પ્રેરકત્વ એના લીધે પ્રેરિત થતું ઈએમએફ. તો એમ જે છે એનો પણ એસ એકમ હેનરી જ છે, બરાબર. અને એના જુદા જુદા એકમ અને વ્યાખ્યા પણ આપણે આગળ ભણવી હવે. તો એના પછી અનન્ય પ્રેરકત્વ છે એની વ્યાખ્યા આપણે બે કરશું, બે વ્યાખ્યા કરવી છે. એક વ્યાખ્યા છે એ આ સૂત્ર ઉપરથી આપણે બનાવશું. જે રીતે આત્મપ્રેરકત્વ તો સેમ એના જેમ રિપીટેશન જ છે, કે બે જનરલ વ્યાખ્યા કરશે. એમ વન ટુ કે એમ ટુ વન છે એની વ્યાખ્યા નહીં કરવી આપણે, બરાબર. એમ વન ટુ બે સેમ જ છે, તો જનરલ વ્યાખ્યા શું કરશું? બેમાંથી એક ગુજરામાં છેદમાં જે આવશે એની આગળ એકમ લગાવશું. બેમાંથી એક ગુજરામાં કેટલો પ્રવાહ પસાર કરશું? એકમ. તો એકમ પ્રવાહ પસાર કરતાં બીજા ગુજરા સાથે સંકળાતું કુલ ફ્લક્સ એને શું કહેશું? બંને ગુજરાના તંત્રનું અનન્ય પ્રેરકત્વ, બરાબર. અનન્ય પ્રેરકત્વ શાખા તંત્રનો છે બંને ગુજરાના ભેગું, તો એને આપણે કહીશું બે ગુજરાના તંત્રનું અનન્ય પ્રેરકત્વ. એકમ પ્રવાહ, કેટલો પ્રવાહ પસાર કરશું? એકમ પ્રવાહ. અને શું ગણવાનું? બીજા ગુજરા સાથે કુલ ફ્લક્સ. ચલો એ જ રીતે એનો એકમ પણ બનશે એસ એકમ, એના ઉપરથી ફ્લક્સનો એકમ થશે વેબર પર એમ્પિયર, અને આને જેને આપણે કહેવી છે હેનરી, એનો પ્રચલિત એકમ છે હેનરી. સેમ આત્મપ્રેરકત્વની જેવું જ છે, આનો એકમ પણ હેનરી થશે. ચલો બીજી વ્યાખ્યા એના ઉપર આના પરથી બનાવશું, ઈ વન અને ઈ ટુ. તો આના પરથી એમ વન ટુ જે છે એને આપણે લખશું ઈ વન અપોન માઇનસ ઈ વન બાય ડી આઈ ટુ બાય ડી ટી થશે, અને એમ ટુ વન છે એ થશે માઇનસ ઈ ટુ અપોન ડી આઈ વન બાય ડી ટી, બરાબર. તો આને જનરલ લખશું આપણે, છેદમાં જે આવે છે આ શું છે? પ્રવાહના ફેરફારનો દર. તો બેમાંથી એક ગુજરામાં પ્રવાહનો ફેરફારનો દર કેટલો રાખવાનો? એકમ. ત્યારે બીજા ગુજરામાં જે ઈએમએફ પ્રેરિત થશે, બીજા ગુજરામાં શું? ઈએમએફ ઈ,
तो एने आपणे शुं कहीशुं, ગુજરાતના તંત્રનું આત્મ અનન્ય પ્રેરકત્વ. તો એની વ્યાખ્યા લખી નાખી, બે માંથી એક ગુજરામાં પ્રવાહના ફેરફારનો દર એક એમ્પિયર પર સેકન્ડ, એક એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે બીજા ગુજરામાં પ્રેરિત થતા ઈએમએફ, બીજા ગુજરામાં પ્રેરિત થતા ઈએમએફને બે ગુજરાથી બનતા તંત્રનું અનન્ય પ્રેરકત્વ કહે છે. ચાલો આના પરથી એનો એસઆઈ એકમ બનશે. એસઆઈ એકમ બનશે ઈએમએફ એટલે વોલ્ટ છેદમાં એમ્પિયર પર સેકન્ડ. એટલે આ થશે વોલ્ટ છેદમાં એમ્પિયર પર સેકન્ડ, એટલે કે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. આને જ આપણે શું કહેશું, હેનરી. પ્રચલિત એકમ શું થશે, હેનરી. એનું પારિમાણિક સૂત્ર સેમ જે આપણે આત્મપ્રયોગનું મેળવ્યું તો એના જેવું જ આનું પણ પારિમાણિક સૂત્ર આવશે. અને તો આ થઈ ગયું અનન્ય પ્રયોગ. હવે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, અનન્ય પ્રેરકત્વ નીચેની બાબતો પર આધાર રાખે. તો સેમ જે આપણે આત્મપ્રેરકત્વ હતું એના જેવું જ અહીંયા પણ આવશે. આટાની સંખ્યા ને ગુચળાના આટાની સંખ્યા, બરાબર. પછી એના પરિમાણ, બંને ગૂંચળાના પરિમાણ ઉપર આધાર રાખશે. એની પછી ત્રીજું, ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર મૂલ્ય પર. એની પછી ચોથું, માધ્યમ ઉપર, ગૂંચળા કયા માધ્યમ પર વીંટાળેલ છે તે માધ્યમ પર, ગૂંચળા અથવા તો બંને વચ્ચેના માધ્યમ ઉપર પણ આધાર રાખશે. ગૂંચળા જે માધ્યમ ઉપર વીંટાળેલા છે એ તો આવશે, અને બંનેની વચ્ચે છે એ પણ આવશે. ગૂંચળા વચ્ચેના બંને ગૂંચળા વચ્ચેના માધ્યમ પર. અને પછી નંબર પાંચ, અહીંયા જે છે એની ગોઠવણ ઉપર પણ આધાર રાખે. ધારો કે આ રીતે ગૂંચળા છે, બંનેની અક્ષ એકબીજા પર સંપાત થાય ત્યારે ચુંબકીય ફ્લક્ષ અલગ 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 હશે. ધારો કે એક થોડુંક અલાઇનમેન્ટ કરી નાખો, એક નીચે રાખી દો, બરાબર, તો ફ્લક્ષ છે શું થશે, ઘટી જશે. તો આ એક ગોઠવણ પણ અગત્યની વસ્તુ છે. અને બંનેને આ રીતે મૂકી દો એકબીજાની ઉપર, તો આ પરિસ્થિતિમાં ફ્લક્ષ એ સૌથી મેક્સિમમ આવશે. બેયની અક્ષ એકબીજા પર સંપાત થાય અને બંને ગૂંચળા છે એકબીજાની ઓવરલેપ થઈ જાય, તો આ પરિસ્થિતિમાં ફ્લક્ષ એ સૌથી મેક્સિમમ આવશે. અને ફ્લક્ષ મહત્તમ થાય તેનું અનન્ય પ્રેરકત્વ પણ મહત્તમ થશે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે અનન્ય પ્રેરકત્વ જોવા મળશે. તો આને આપણે કરશું ગૂંચળાઓની ગોઠવણ પર.
બરાબર, તો આટલી બાબતો પર અનન્ય પ્રયોગ થતો છે. ખાસ એ તો મેક્સિમમ ક્યારે થશે, બંને ગૂંચળા છે એકબીજાને ઓવરલેપ થઈ જાય ત્યારે એ પરિસ્થિતિમાં અનન્ય પ્રયોગત્વ મહત્તમ મળશે આપણને. જેથી મિત્રો એના પછી આપણે બે સોલેનોઇડ S1 અને S2થી બનતા તંત્રનું અનન્ય પ્રેરકત્વ છે એનું સૂત્ર તારવશું અને એમ આપણે સાબિત કરશું M12 = M21. બરાબર, તો બે સોલેનોઇડ અહીં મેં આકૃતિમાં દર્શાવ્યા છે, S1 અને S2. આંટાની સંખ્યા, કુલ આંટાની સંખ્યા N1 અને N2 છે. બંનેની ત્રિજ્યા R1 અને R2 રાખેલી છે આપણે, લંબાઈ સેમ છે અને R1 અને R2 વચ્ચે પણ વધારે બહુ ડિફરન્સ નથી. બરાબર, સેમ છે, ખાલી આપણને આકૃતિ વ્યવસ્થિત દેખાય એટલા માટે લીધેલું છે. તો એક આ તંત્ર આપણે ધ્યાનમાં લીધું. હવે શું કરશું આપણે, જે આપણે થિયરીમાં ભણ્યા હતા, એક ગૂંચળામાં પ્રવાહ લેવાનો, પ્રવાહ પાસ કરશું, તો બીજા ગૂંચળામાં આપણે શું કરશું, ફ્લક્સ આપણે ગણશું. તો ધારો કે આપણે S2 છે એમાંથી પ્રવાહ પાસ કર્યો, સોલેનોઇડ આ જે બહારવાળો આ S2 છે અને અંદર જે છે એ S1 છે. બરાબર, સોલેનોઇડ S2માંથી I2 જેટલો પ્રવાહ પસાર કરતા સોલેનોઇડમાં બનતું ચુંબકીય ક્ષેત્ર બરાબર, આ વિસ્તારમાં જે S2 છે એની અંદર શું બનશે, ચુંબકીય ક્ષેત્ર બનશે, એને આપણે કહી દેવી B2. તો B2 = કેટલું, μ0 ni, અહીંયા આપણે લખશું N2 × I2. બરાબર, આ રીતે લખી શકે, N2 એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, જે S2 છે એને દીઠ. ચલો એની પછી વાત કરું અને N2ની જગ્યાએ આપણે કિંમત મૂકશું, યાદ છે B2 = μ0 N2/L × I2. બરાબર, આ રીતે થશે. ચલો આ ચુંબકીય ક્ષેત્રને કારણે ફ્લક્સ લિંક થશે કોની સાથે, S1 સાથે. તો એ આપણે ગણી નાખશું, સોલેનોઇડ S1 સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ. તો કુલ ફ્લક્સ આપણે થશે N1 × ∅1 = શું થશે, A × B. A1 × B કોનું લેશે, બે નંબરનું, આ બીને કારણે આવશે ફ્લક્સ. તો A1 × B2 લખશું, આ એક આંટા હોય ત્યારે આવે, તો કુલ કેટલા N1 આંટા છે, તો N1 કરશું. તો N1 A1 B2, ફરી વ્યવસ્થિત સમજો, આ શું દર્શાવે છે, કુલ ફ્લક્સ. આવું ન લખ્યું તો કેપિટલ 5 પણ તમે લખી શકો. તો કેપિટલ 5 છે કેટલું થશે, એક આંટો હોય તો A1 × B2, હવે N1 આંટા છે તો N1 કરશું આપણે. ચલો આમાં બધી કિંમત મૂકી દેવી, આ થશે N1 ∅1, કુલ ચુંબકીય ફ્લક્સ = આ થશે N1 A1 એટલે શું થશે, એની ત્રિજ્યા આપણને આપી છે R1, તો πR1² B2 આપણે ગણીએ μ0 N2/L × I2. બરાબર, આટલું કુલ ચુંબકીય ફ્લક્સ આવશે. હવે I2ને શું કરો, આ બાજુ લઈ આવો, તો થશે N1 ∅1 I1 I2 = આ થશે μ0 πN1 N2, તો ફાઈને સાઈડમાં રાખો, μ0 N1 N2 πR1² L. બરાબર, તો આ રીતે લખી શકાશે. ચલો હવે πR1² અને A1 પણ તમે કહી શકો છો. ચલો N1 ∅1 I2 એટલે શું થઈ ગયું, તો કે M12 = μ0 N1 N2 πR1² L. બરાબર, ચલો એનના સ્વરૂપમાં આપણે લાવવું હોય સ્મોલ એન, તો કઈ રીતે લાવી શકાય, તો આને શું કરવું, ઉપર નીચે આપણે NL વડે ગુણી નાખવી. ઓકે, M12 રેડી છે, બરાબર, M12 N1 ∅1. ઓકે, તો આને આપણે N1 ∅1 I2 અને શું નામ આપશું, M12. ચલો આને શું કરો, N1 આમાં સ્મોલ એન લાવવો છે, તો કેપિટલ એન ને શું સંબંધ છે, તો સ્મોલ એન = શું હતું, N/L, તો કેપિટલ એન બરાબર શું લખીએ કે N × L. N × L લખશો એટલે શું થશે,
आटानी संख्या आवशे। तो आने आ रीते एक आ सूत्र थी गयु आ कोना कैपिटल एन ना स्वरूप में है। हवे स्मोल एन ना स्वरूप में लाव होय तो एन वन एट आ जैसे एन वन एल एन टू एटले एन टू आटानी संख्या तो लंबाई सेम है इन टू पाय आर वन स्क्वेर बाय एल एट एक एल कैंसल थे तो आ जैसे म्यू जीरो एन वन एन टू एल पाय आर वन स्क्वेर बराबर आ थी गयु एम वन टू। चलो हवे आवी रीते शुं करशुं प्रवाह से कोने में पास करशुं आपणे एक नंबर में फ्लक्स कोनी साथे गणशुं बे नंबर तो लखी सोलेनोइड एस वन माथी आई वन जेटलो प्रवाह पसार करता सोलेनोइड में प्रेरित होता चुंबकीय क्षेत्र बी वन इज इक्वल टू के बन सो म्यू जीरो एन वन आई वन चलो अँ हूँ लिखे म्यू जीरो एन टू आई टू जरा अँ म्यू जीरो एन वन आई वन बन स आ चुंबकीय क्षेत्र ये के विस्तार में हे खाली आटला में जैसे ये व्यवस्थित ध्यान आपजो को अंदर एस वन अंदर है। हम आनी शूँ फ्लक्स लिंक थे को एन टू तो एन टू जनु क्षेत्रफल है एनी त्रिज्या आर टू आखी है पर जो क्षेत्ररेखाओं निकल से ये विस्तार पूरत निकल से आर वन तो आखू आड़छेद नहीं लेवानो के भाग लेशो ए वन जेटलो बराबर ये खास अँ समझवानो छे। तो लखी के सोलेनोइड एस टू साथ चुंबकीय फ्लक्स कहूँ कूल फ्लक्स एट्ले एन टू फाइव टू बराबर एक आटा साथ फाइव टू है तो एन आटा एन टू फाइव टू इन टू के क्षेत्रफल आखू आज आखू आड़छेद है व्यवस्थित ध्यान आपजो आड़छेद दौरू है आ ए टू है आनी अंदर आ ए वन है तो अत्यारे जो चुंबकीय क्षेत्र बन्यु के विस्तार में बन्यु आटला में तो ए टू ना के भाग आप लेव पड़े खाली ए वन जो आखो भाग लई शक नहीं कारण आ बधे तो चुंबकीय क्षेत्र के जीरो तो जो फ्लक्स आवशे ए केटला विस्तार पूरतो आवशे ए वन तो एटला माटे एन टू फाइव टू इक्वल शू करशुं ए वन इन टू बी वन अने आटानी संख्या केटला छे एन टू बराबर एटला माटे अहीं ए वन से आवशे चुंबकीय क्षेत्र क्यूँ आवशे बी वन बराबर। जो आ फील्ड आखा विस्तार में होत बधे होत अहीं तो आपणे शू करत ए टू लेत पण आखा फील्ड में नथी खाली आटला विस्तार पूरतो कन्फाइन छे एटला माटे तो एन टू ए वन बी वन। चलो आ थी गयु एन टू ए वन एट पाय आर वन स्क्वेर बी वन म्यू जीरो एन वन एन वन की किमत मूकी दी आ दस म्यू जीरो एन वन एट एन वन बाय एल इंटू आई वन तो मूकी दी एन वन बाय एल इंटू आई वन। चलो आई वन ने आ बाजू ली आओ तो आ एन टू फाइव टू बाय आई वन इज इक्वल टू म्यू जीरो एन वन एन टू पाय आर वन स्क्वेर बाय एल अने एन टू बाय फाइव वन एट्ले एन टू फाइव टू बाय आई वन एट्ले शू कहूँ एम टू वन बराबर आनी बराबर शू लखशू एम टू वन तो थी गयु म्यू जीरो एन वन एन टू पाय आर वन स्क्वेर बाय एल। तो आ बने समीकरण तब जी सको बने म्यू जीरो एन वन एन टू पाय आर वन स्क्वेर बाय एल तो बने समीकरण पर आप शूँ कही सकसु सेम है बराबर आने तब एन वन एन टू की किमत मूकशो तो आप रीतना हो म्यू जीरो एन वन एन टू एल एन टू पाय आर वन स्क्वेर आ स्मोल एन स्वरूप में आई गय तो एक अने बे पर तो आ एक ने बे लखी ना कि समीकरण एक અને બે પરથી એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે એમ ટુ વન એટલા માટે એને આપણે કહીશું એમ બરાબર તો એમ વન ટુ ગણો કે એમ ટુ વન ગણો બે વસ્તુ સેમ છે તો આ થઈ ગયું બે સોલેનોઇડથી બનતા તંત્રનું અનન્ય પ્રેરક હતું સૂત્ર યાદ રાખજો દાખલા માટે મ્યુ ઝીરો એન વન એન ટુ પાય આર વન સ્ક્વેર બાય એલ જ્યાં એ પાય આર વન સ્ક્વેર શું છે એ છે અંદર જે હશે એનું લેવાનું ક્ષેત્રફળ અંદર જે સોલેનોઇડ છે એનું ક્ષેત્રફળ આપણે લેશું બરાબર અને એ પણ તમે કહી શકો એ વન
बने त्रिज्या जो सेम हो तो कोई प्रश्न नहीं आता, तो ए जेटलू म्यू जीरो एन वन एन टू ए बाय एल।